नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे आज याम भूमितिनो छेल्लो पीरियड लईए छीए। तमने एक बात खास ध्यान दोरवा मागुं छुं के मारो अवाज छे ए तमे मोबाइल में सांभळशो थोड़ो पड़घो पड़तो हशे, एटले खास करीने आ वीडियोनो अभ्यास करवा माटे तमे ईयरफोननो उपयोग खास करजो, तो अवाजनी तमने क्लियरिटी संभळाशे अने स्पष्ट समझाशे। मारी भाषा एवी तो नथी के नहीं समझाय, तो आ तमे ईयरफोननो उपयोग करो एटले आजूबाजू डिस्टर्ब न थाय, आजूबाजूनो अवाज तमारा तमने डिस्टर्ब ना करे अने मारो अवाज तमने क्लियरिटीथी संभळाय। हवे प्रकरणना मुद्दाओ लगभग गया पीरियड सुधीमां पूरा थया छे, पण केटलाक दाखलाओ एवा छे जे हुं तमने पुनरावर्तन आजे करावुं छुं के जेथी कोई मुद्दो हजु न समझायो होय तो समझाई जाए। अने अहीं जे दाखलाओ मैं लख्या छे, मारी पासे आव्या छे, ए दाखलाओमां लगभग बधुं पुनरावर्तन आवी जाय छे। तो आपणे पहेला आ दाखलानी शरूआत करीए। आ दाखलानी रकमने समजवा, कोई पण वस्तु होय तो एनी रकमने आपणे बराबर समजवी पड़े। बे त्रण बिंदु एना याम छे, चार के बिंदु बी ना याम छे, छ त्रण बिंदु सी ना याम छे, समरेख होय तो के शोधो। हवे ज्यारे समरेख त्रण बिंदुओ समरेख आप्या छे तो तमे आमां आंतरसूत्रनी मदतथी के नहीं शोधी शको, कारण के आंतरसूत्रमां एना करता त्रिकोणना क्षेत्रफळ के रीतेथी तमे शोधो तो आ दाखलो बहु तमने सरस रीते गणी शको। હવે ક્ષેત્રફળ સમરેખ છે તો ત્રિકોણના ક્ષેત્રફળ સાથે શું સંબંધ છે? તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ત્રણ બિંદુઓ સમરેખ હોય, માનો કે બિંદુ A હોય, B હોય અને C હોય, ત્રણ બિંદુ અસમરેખ હોય, તો આ બે પરિસ્થિતિનો તમે વિચાર કરશો તો ABC માં જો અસમરેખ હોય તો ત્રિકોણ બને અને સમરેખ હોય તો રેખાખંડ બને, એટલે કે સમરેખ હોય ત્યારે ત્રિકોણ બનતો નથી। હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સમરેખમાં વાપરીએ તો ત્રિકોણના ક્ષેત્રફળ શૂન્ય મળે, કારણ કે ત્રિકોણ રચાતો નથી તો એનું ક્ષેત્રફળ શૂન્ય મળશે, અહીં તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે, પણ અહીં બિંદુઓ સમરેખ છે એટલે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વાપરીને પણ આ દાખલો ગણી શકાય। તો અહીં આ જે પહેલો દાખલો છે એ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે વાપરો અને ક્ષેત્રફળનું મૂલ્ય શૂન્ય લેશો તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે એક દ્વિતીયાંશ માનાંકમાં। હવે મેં તમને સૂત્ર પણ યાદ રાખવા માટેની ટેકનિક આપી હતી કે પહેલું એક્સ વન છે, યાદ રાખવું હોય તો ક્રમિક રીતે લખી નાખો, એક્સ વન છે પછી વત્તા એક્સ ટુ છે, થોડો અંતર રાખીને એક્સ થ્રી લખી નાખો, અંતર રાખીને એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી। હવે આમાં ક્રમ યાદ રાખજો, વાય આમાં તફાવત લેવાનો છે ત્યારે ક્રમ વન પછી ટુ આવશે, અહીં વન સરુ વન લખેલું છે, એક્સના ક્રમ સાથે જોડી નાખો, વન પછી આવશે ટુ અને ટુ પછી આવશે થ્રી, એટલે પહેલો કાઉસ પૂરો થયો। હવે અહીં બે પછી આવશે ત્રણ એટલે વાય થ્રી અને ત્રણ પછી પાછો આવશે એક, વન ટુ થ્રી, વન હોય તો ટુ અને થ્રી આવશે, ટુ હોય તો ત્રણ અને એક આવશે, ત્રણ હોય તો એક અને બે આવશે, તો એવી રીતે બે છે તો અહીં ત્રણ અને એક આવશે એટલે વાય વન આવશે, હવે ત્રણ છે તો પાછું એક અને બે આવશે એટલે વાય વન માઇનસ વાય ટુ માનાંક ટુ। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણના, તમે સમજ્યા? હવે આમાં આ કિંમતો મૂકો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એક દ્વિતીયાંશ કૌંસમાં, ચલો હવે આપણે અહીં તમારે ભૂલ ન થાય એના માટે પહેલેથી તમે એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી નિર્ધારિત કરી શકો। ચલો આ બિંદુને તમે એક્સ વન કહેશો, આને તમે એક્સ ટુ કહેશો, અરે વાય વાય વન કહેશો, એ રીતે આ એક્સ ટુ અને આ વાય ટુ, એ રીતે આ એક્સ થ્રી અને આ વાય થ્રી, બસ નામ આપી દીધા એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ, એક્સ થ્રી વાય થ્રી। હવે જોઈ જોઈને આમાં કિંમત મૂકવાની છે, ચલો એક્સ વનની કિંમત મૂકો તો શું આવશે? બે,
કાઉન્સમાં હવે y2 ની કિંમત મૂકો જોઈ જોઈ એટલે આવશે k માઈનસ y3 ની કિંમત મૂકો તો y3 ની કિંમત છે 3 વત્તા x2 ની કિંમત મૂકો તો છે 4 y3 ની કિંમત મૂકો તો 3 માઈનસ y1 ની કિંમત મૂકો તો પાછું 3 વત્તા x3 ની કિંમત મૂકો તો 6 કાઉન્સમાં y1 ની કિંમત મૂકો તો 3 માઈનસ y2 ની કિંમત મૂકો તો k અહીં માનાંકુર બરાબર હવે જુઓ આ ક્ષેત્રફળ કેટલું થાય સમરેખ બિંદુઓ હોય તો ક્ષેત્રફળ શૂન્ય થાય એટલે ક્ષેત્રફળ ની જગ્યાએ આપણે શૂન્ય હવે એક તૃતીયાંશ પણ પેલી બાજુ શૂન્યની બાજુ જ હશે તો શું થશે એક તૃતીયાંશ પણ શૂન્યની બાજુ જ હશે તો એ શૂન્ય થઈ જાય અહીં માનાંક બી એક તૃતીયાંશ બંને લખવાની જરૂર નથી કારણ કે ક્ષેત્રફળ તો ધન આવે છે એટલે એક તૃતીયાંશને શૂન્ય મળે છે ચલો હવે આનું સાદું રૂપ આપો તો 2k માઈનસ 3 દુ 6 વત્તા 4 3 માંથી 3 જાય તો 0 વત્તા 6 અને 3 માઈનસ k બરાબર 0 ચલો 2k માઈનસ 6 વત્તા હવે આ 0 થઈ જાય એટલે 0 લખવાની જરૂર નથી 0 લખો કે ન લખો કોઈ ફરક નથી હવે આ રહ્યું 6 6 3 18 माइनस 6k बराबर 0 अबे चल अकेले के नु सादु रूप आपो 2k माइनस 6k એટલે माइनस 4 હવે વત્તા 6 અરે માઈનસ 6 વત્તા 18 એટલે વત્તા 12 બરાબર 0 હવે આ 12 ને પાછળ લઈ જો k માઈનસ થઈ જાય माइनस 4k बराबर माइनस 12 બંને બાજુથી માઈનસ ઉડી જાય એટલે 4k ની કિંમત 12 હોય તો 4 છેદમાં જાય તો k ની કિંમત 3 તો આ રીતે તમને k ની કિંમત મળે સમરેખ હોય તો ત્રિકોણનો ક્ષેત્રફળનું મૂલ્ય શૂન્ય લઈને આ દાખલા ઉપરથી આપણે k ની કિંમત શોધી શકીએ આ સૂત્ર ઉપરથી ચલો હવે બીજો દાખલો લઈએ આશા છે કે પેલો દાખલો તમને બરાબર સમજાય છે ચલો હવે આ પહેલો દાખલો આપણો પતી ગયો ચોથા નંબરનો દાખલો ઉપર ચલો હવે આ દાખલા લીધી આ 4 1 2 3 અને 4 4 શિરોબિંદુ આપ્યા છે એ શું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો 2x y ની કિંમત શોધો હવે જો આપણે હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું એટલે તમને આ દાખલો કેટલો સરળ છે એ ખ્યાલ આવી ગયો હવે આ દાખલામાં આપણે દસમા ધોરણમાં આવ્યા એ બી સી અને ડી તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણને યાદ હોવા જોઈએ તો આમાં એક ગુણધર્મનો ઉપયોગ થાય છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ મધ્યબિંદુમાં છે એટલે કે બંને વિકર્ણનો મધ્યબિંદુ સામાન્ય હોય એક જ બરાબર કે તો ચલો એના આ કેટલા આપ્યા છે આપણે પહેલું બિંદુ ને એ લઈએ ચલો વાન શું લઈએ આ ચલો આ બિંદુ ને બી લઈએ નામ આપીએ 4 અને y ચલો ક્રમિક છે જે આ x અને 6 અને d ના નામ આપણે લઈએ 3 અને 5 ચલો આ ચાર બિંદુ લખી ના છે આપણે ત્યાં હવે જુઓ આ વિકર્ણ લો AC અને આ વિકર્ણ લો BD આ બિંદુ P એ બંને નું મધ્ય બિંદુ છે AC નું પણ છે અને BD નું પણ છે અને બંને નું મધ્ય બિંદુ એક જ છે તો બંનેના મધ્ય બિંદુના યામ એક જ હોય કે નહીં સરખા હોય કે નહીં તો સરખા ઈ આપણે ચલો AC નું મધ્ય બિંદુ AC ના મધ્ય બિંદુ ના યામ બરાબર આના મધ્ય બિંદુ ના યામ લખો એ જ આના મધ્ય બિંદુ ના યામ બંને ના મધ્ય બિંદુ ના યામ સમાન છે ખબર પડી કે નહીં
तो एसी ना मध्य बिंदु ना आयाम बराबर बीडी ना मध्य बिंदु ना आयाम, बीडी ना मध्य बिंदु ना आयाम। चलो एसी ना मध्य, अबे मध्य बिंदु ना आयाम अपने रेखा का आगे जो यूज़ है, मानो कि आने मध्य बिंदु शोधू है 2, 4 अने सी सी, तो पहला में नो सर्वालो करी अने अर्धा करी बे भागे छह ने बे आठ, आठ भाग्या बे चार अने मध्य बिंदु एक्स है पर चार। चलो वाई आर नो सर्वालो करो, आठ ने चार बार बार भी अर्धा छ, तो आने मध्य बिंदु मड़ी एवी रीति एसी नो मध्य बिंदु मानो कि पी एक्स वाई नाम आप पी ना मध्य बिंदु ना आयाम शू थे। चलो एक्स आम पहला शू थे एक्स आम लखी दो आम एनो सरवाळो भाग्या बे एटले के एक्स वत्ता एक भाग्या बे आनो एक्स आम है। चलो वाई आम लखो तो छ वत्ता बे भाग्या छ वत्ता बे एटले आठ, आठ भाग्या बे एटले चार खरुं बराबर। चलो बीडी नो मध्य बिंदु नो एक्स आम एवो हो तो शू थाय आ चार अने त्रण सरवाळो थाय सात, सात भाग्या बे अने वाय आम एवो तो वाय वत्ता पांच भाग्या बे, वाय वत्ता पांच भाग्या बे। हवे आपणे सरखावो, चलो अहीं चार की जगह आठ भाग्या बे करी लईए तो चाले ने, એટલે મધ્યની બે 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 ઉડી જાય તો x પ્લસ આ બે બે કાઢી નાખું, ચાલો બે સામાન્ય બધામાં તો x વત્તા 1 ની કિંમત 7 મળી, x વત્તા 1 બરાબર 7 મળી અને y વત્તા 5 ની કિંમત 8 મળી, પહેલાની કિંમત પહેલા જેટલી અને બીજાની કિંમત બીજા જેટલી, આ ક્રમયુક્ત જોડો થઈ, એટલે ક્રમયુક્ત જોડો સમાન હોય તો બંનેના x આમ સરખા હોય બંનેના y આમ સરખા હોય, તો x વત્તા 1 ની કિંમત 7 અને y વત્તા 5 ની કિંમત 8, આ એક પાછળ બાદ કરો એટલે x બરાબર 6, 6 વત્તા 1 એટલે 7। ચલો y આ 3 નું 5 ને 3 8 એટલે y બરાબર 3, તો મધ્ય બિંદુના આયામ 6 3 થાય, એટલે બહુ સરળ દાખલાઓ છે, ખાલી સમજ પડવી જોઈએ, આઈડિયા હોવો જોઈએ, જુદા જુદા પ્રકારના દાખલાઓમાં તમે આવા આઈડિયાઓ શોધી શકો। ચલો હવે એના પછી ચલો x અને y ની કિંમત મળી કેટલા આવ્યા, એ x અને y ની કિંમત આમાં મૂકી દો, x બરાબર કેટલા આવ્યા હતા 6, તો 6 નું 12 અને y બરાબર 5 આવ્યા, 12 નું 5 17 જે આવે તે x ને y ની કિંમત આમાં મૂકી। ચલો હવે આ દાખલો છે, હવે આ દાખલાને થોડો સમજવાનો છે, a અને b આ બે બિંદુઓ આપેલા છે અને અહીં આપ્યું છે ab બરાબર 3/7, અહીં આકૃતિથી સમજાવું છું તમને। ચલો a ના આયામ કેટલા આપ્યા છે -2 અને 2, ચલો b ના આયામ કેટલા આપ્યા છે 2 અને -4। હવે p બિંદુ રેખાખંડ ab ઉપર છે ગમે ત્યાં છે માનો, એના આયામ આપણે x અને y ના, એના પણ આયામ તો હશે ને, હવે અહીં જુઓ ab બરાબર 3/7 ab, ab બરાબર 3/7 ab, તો p ના આયામ શોધો એટલે x અને y ના આયામ શોધો, હવે હું રકમ કાઢી નાખું અને p ના આયામ x અને y શોધો। ચલો અહીં ધ્યાન આપો, આપણે આ ગુણોત્તર જોઈએ છીએ, કયો ગુણોત્તર ab નું અને pb નો ગુણોત્તર m z n જોઈએ છે, તો અહીં તમને શેનો ગુણોત્તર આપ્યો છે ab નો છે, ab ને આ બાજુ લાવો ab બાજુ લાવો તો છેદમાં જશે ab બરાબર 3/7। હવે તમે આમાં કે ધારી શકો, m ધારી શકો, જે ધારો તમે ધારી શકો, ચલો ab બરાબર 3 કે ધારો તમે, ab બરાબર 3 આટલું ધારો,
અને એબી ના સામે 7 છે એટલે એ થી બી માંડીને આખો ગુણોત્તર કેટલો આટલો છે 7 કે એબી બરાબર 7 કે ચલો હવે અહીં થી અહીં સુધીનું માપ 3 આપ્યું છે 3 કે જેટલું અને આખું માપ 7 કે જેટલું આપ્યું છે તો બાકીનું માપ કેટલું થાય 3 માં કેટલા ઉમેરીએ તો 7 થાય તો 4 माटे EB बराबर कितना था है? EB बराबर 4 माटे P बिंदु रेखा कर A बिंदु A तरफ की 3/4 गुणोत्तर में विभाजन करे छे बराबर तो आ अपन ने अबे विभाजन बिंदु आवे छे सु आवे गयो विभाजन बिंदु 3/4 तो अबे आपने 3/4 જ લખી चलो आ 3/4 अबे विभाजन बिंदु तो x या नु सूत्र आपने जानिए छे बराबर mx2 m ની કિંમત x2 સાથે ગુંદી અનુમાન ચલો એટલે 3/2 વત્તા હવે આ बराबर 4 - 1 छेद में आ बे नो सरवाळो 3 + 4 तो x बराबर 3 × 6 - 4 × 8 माइनस के मारे ऊपर प्लस माइनस इतने माइनस भाग्या 3 × 4 = 7 माटे x बराबर 6 - 8 जाए तो माइनस दे सकते अबे y नो सूत्र वापरो y बराबर આની અંદર માત્ર x આમ લીધો તો એવો y આમ લઈ લીધો આવે 3 - 4 + આની અંદર આ આ લીધો તો એવો આ લઈ લીધો 4 - 2 / 3 + 4 એટલે 4 - 3 - 12 + 4 × 8 / 7 એટલે -4/7 तो x અને y ના આયામ તમને મળી ગયા હવે એક સરસ મજાનો દાખલો છે એ આપણે લઈ લીધો એક સરસ મજાનો દાખલો છે એ લઈએ હવે એક દાખલો છે બિંદુ 6 - 6 3 - -7 અને ત્રીજું બિંદુ છે 3 અને 3 આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર શોધો ધ્યાન આપો ત્રણ બિંદુ વર્તુળ ઉપર આવેલા છે એક જ વર્તુળ ઉપર આવેલા છે જો કે ત્રણ બિંદુને જોડશો તમે चलो आ बिंदु नु नाम ए आप मानो तो पहला बिंदु ए आप 6 - 6 6 - 6 चलो બીજા બિંદુ નું આપું છું બી 3 - 7 અને ત્રીજા બિંદુ ને આપું છું સી 3 અને 3 હવે જો આ વર્તુળ નું કેન્દ્ર શોધવાનું છે તો આ ત્રણેય બિંદુ ને જોડીએ તો એક ત્રિકોણ બનશે અને આ ત્રિકોણનું પરિકેન્દ્ર થાય એટલે આ દાખલો તમને એ રીતે પૂછે કે ત્રિકોણ એબીસી આપેલું છે તો ત્રિકોણ એબીસી નું પરિકેન્દ્ર શોધો જો પરિકેન્દ્ર શોધો એમ પૂછે કે વર્તુળનું કેન્દ્ર શોધો એમ પૂછે બે એક જ વાત છે કારણ કે આ દાખલો તમે આ રીતે શીખજો કે વર્તુળનું કેન્દ્ર શોધો તો દાખલો આવડી ગયો પણ એ દાખલાને બદલીને પૂછે કે આ ત્રિકોણ એબીસી છે એના આયામ આ પ્રમાણે છે તો ત્રિકોણનું પરિકેન્દ્રના આયામ શું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પરિકેન્દ્ર એટલે શું તો પરિકેન્દ્ર એટલે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ અને એ ત્રણેય શિરોબિંદુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળનું જે કેન્દ્ર હશે એ જ ત્રિકોણ એબીસી નું પરિકેન્દ્ર છે પણ અહીં આપણે ત્રિકોણની સંકલ્પના તમે નહીં લો તો પણ ચાલશે કારણ કે સીધે સીધું વર્તુળનું કેન્દ્ર
હવે તમે અહીં જુઓ કે આ વર્તુળનું કેન્દ્રના યામ તમે x y ધારો માનો છો તો આ ત્રિજ્યા થાય કે નહીં આ AP AP ત્રિજ્યા થાય PB ત્રિજ્યા થાય માટે પણ ત્રિજ્યાઓના માપ સરખા હોય અને BC પણ ત્રિજ્યા થાય હવે જો ત્રણે ત્રણ આપણે સરખા છે તો પહેલા આ બે અંતર સરખા હોય કઈ આ અંતર AP જો અંતર સૂત્ર આમાં વપરાય છે A અને B વચ્ચેનું અંતર P અને B વચ્ચેનું અંતર સરખું છે કારણ કે બંને ત્રિજ્યા છે એટલે કે AP બરાબર PB AP નો વર્ગ બરાબર BB નો વર્ગ બંને ત્રિજ્યા સરખી હોય ત્રિજ્યાના વર્ગો પણ સરખા હોય ચલો હવે આપણે અહીં અંતર સૂત્ર વાપરો આ x અને 6 એ બે ની બાદ આપી x એમનો તફાવત એટલે x માઇનસ 6 નો વર્ગ વત્તા આ y અને આ માઇનસ 6 એટલે તફાવત થઈ y માઇનસ માઇનસ 6 નો વર્ગ એટલે જુઓ તફાવત લેવો હોય એટલે y ની અંદર આ માઇનસ 6 છે તો પ્લસ 6 થઈ જાય બરાબર હવે pb નો ચલો આ x માઇનસ 3 નો વર્ગ વત્તા y માઇનસ 7 નો વર્ગ પણ માઇનસ 7 છે એટલે પ્લસ 7 થઈ જાય હવે ઉતાવળ કરવાની જરૂર નથી આ અહીં પડી લાવો હવે બીજા બે ને સરખાવો ઘણી વખત એવું બને કે બંને બાજુ કોમન જો એક કામ સાખો ઉડી જતો હોય તો દાખલો સરળ થઈ જાય નહીં તો દાખલો થોડો અઘરો હોય એટલે આપણે રાહ જોઈએ ત્યારે આને અહીં જ રાખીએ નંબર એક ઉપર રાખીએ એવું હોય તો આને નંબર એક આપી દીધું ચાલો હવે આ બંને ને સરખાવીએ તો જુઓ આ પહેલા x એમનો તફાવત x માઇનસ 3 નો વર્ગ જુઓ કઈ કયા બિંદુ સરખા છે હવે PP નો વર્ગ અને PC નો વર્ગ સરખો PP નો વર્ગ બરાબર PC નો વર્ગ ચલો PP નો વર્ગ એટલે આનો વર્ગ એટલે x માઇનસ 3 નો વર્ગ વત્તા y પ્લસ 7 નો વર્ગ બરાબર ચલો હવે આ બાજુ x માઇનસ 3 નો વર્ગ વત્તા y માઇનસ 3 નો વર્ગ હવે તમે અહીં જોઈ લેજો જો કોમન કાઉન્ટ એક જ જેવો સરખો સરખો છે આવડી જો કે દાખલો થઈ ગયો સર બરાબર ના આવે તો પછી આખા કાઉન્ટ આ રીતે વિસ્તરણ કર્યું અને એટલે દ્વિચલ સુવિક સમીકરણમાં રૂપાંતરિત કરવું પડે અને સમીકરણને પછી લોભની રીતે કે જે રીતે તમે ઉકેલતા હોય એ રીતે ઉકેલવું પડે બરાબર હવે રહ્યો શું y વત્તા 7 નો હવે અહીં એક ભૂલ કરવાની તમારી સંભાવના છે y માઇનસ 3 નો તમારી ટેવ પ્રમાણે તમે અહીં ચોક્કસ ભૂલ કરશો કે બે બાજુ વર્ગ છે એટલે કાઢી નાખો પણ એ રીત ખોટી છે આ રીતે વર્ગ બંને બાજુના વર્ગ ઉડાડી નાખો તમારે બંને બાજુ વિસ્તરણ જ કરવું પડે આ રીતે તમે બે વર્ગ ઉડાડશો તો આખો દાખલો ચલો આનું વિસ્તરણ કરો a પ્લસ b નો વર્ગ એની રીતે તો y નો વર્ગ વત્તા 7 × 14y વત્તા 7 નો વર્ગ 49 બરાબર આઈ y નો વર્ગ માઇનસ 3 × 6y વત્તા 3 નો વર્ગ કેમ તમે બંને બાજુ વર્ગ ઉડાડી નથી શકતા કારણ કે આમાં 3 પદો છે આમાં 3 પદો છે અને એ 3 પદોનું મધ્યમ પદ અલગ છે બરાબર તો આ રીતે હવે તમે બે બાજુથી સરખું ઉડાડી શકશો y નો વર્ગ y નો વર્ગ ઉડી ગયો તો શું વધ્યું ચાલો y નો વર્ગ ઉડી ગયો તો શું વધ્યું 14y વત્તા 49 બરાબર માઇનસ 6y વત્તા 9 આ માઇનસ 6y ને આ બાજુ 49 ની જગ્યાએ મૂકો અને 49 ને 6y ની જગ્યાએ મૂકો વચ્ચે બરાબર છે એટલે ચિહ્નો બદલાઈ જાય 14y આ માઇનસ છે એની જગ્યાએ વત્તા લખી નાખો 49 ની જગ્યાએ લખવું હોય તો બરાબર ની જગ્યાએ બરાબર હવે આની જગ્યાએ 49
6y = 20y बराबर माइनस प्लस એટલે માઈનસ 40 तो 20 छेद में जाए तो y बराबर माइनस 40 भाग्या 20 એટલે माइनस 20 तो आ y ની કિંમત તમને મળી y बराबर माइनस 20 y આ મળી ગયો હવે તમે આ આગળના સમીકરણમાં કિંમત મૂકી શકો હવે બીજા આ બેને સરખાવવાની તો જરૂર ના પડે તમે હવે આગળ જે સમીકરણ હતું એમાં કિંમત મૂકી દો ચાલો x की जगह x माइनस 6 नो वर्ग वत्ता अबे y की कीमत मुकवानी छे आपको माइनस 2 એટલે माइनस 2 वत्ता 8 माइनस प्लस की बात कर माइनस 2 वत्ता 8 એટલે 4 4 નો વર્ગ 16 થશે બરાબર x माइनस 3 નો વર્ગ ચલો અહીં પણ y की कीमत મૂકો माइनस 2 वत्ता 7 એટલે 5 5 નો વર્ગ 25 ફરી આ વિસ્તરણ કરો x નો વર્ગ માઈનસ 6 નું 12x વત્તા 36 વત્તા 16 બરાબર ચલો આનું વિસ્તરણ કરો x નો વર્ગ માઈનસ 3 નું 6x વત્તા 9 વત્તા આ 25 તો ખરા જ નહીં હવે આમાં પણ બંને બાજુથી x વર્ગ ઉડાડી દો એટલે શું થયું માઈનસ 12x 36 અને 16 કેટલા થાય 52 બરાબર માઈનસ 6x અને 25 ને 9 કેટલા થાય વત્તા વત્તા છે એટલે 34 આ 6x ને આ બાજુ લાવો 52 ની પેલી બાજુ માઈનસ 12x વત્તા 6x બરાબર 52 આ બાજુ આવે છે માઈનસ 52 વત્તા 34 ચલો પ્લસ માઈનસ ની બાદ બાદ કેટલી થાય માઈનસ 6x બરાબર આ પ્લસ માઈનસ ની બાદ બાદ તો કેટલા થાય 18 માઈનસ મોટી ઊંચી ને બંને બાજુ માઈનસ એટલે ઉડી જાય એટલે 6x બરાબર 18 અને x બરાબર 18 ભાગ્યા 6 એટલે 3 તો xy ના યામ કેટલા થયા x ની કિંમત 3 આવી અને y ની કિંમત માઈનસ 2 આવી તો p ના યામ 3 અને માઈનસ 2 છે તો આ દાખલાઓમાં લગભગ બધું પુરાવા આવી જાય છે બીજા દાખલાઓ ગણજો પ્રેક્ટિસ કરજો ના આવડે તો ગમે ત્યારે તમે માર્ગદર્શન મેળવી શકો છો ધન્યવાદ